નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવસ્તુ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 નો વિષય છે ગણિત. એમાં જે તમારો ચેપ્ટર નંબર છે અવયવીકરણ, એના વિશે આપણે વાત કરીએ છીએ. આજે આપણે સાબિતી 14.3 છે એના વિશે આપણે જોવાના છે. 14.2 નો ત્રીજો દાખલો છે એના વિશે. એમાં આપણે શું કરવાનું છે તો કે પદાવલીના અવયવો મેળવો. ટૂંકમાં તમને શું આપેલું છે, પદાવલી જેવું આપેલું હશે અને એના આપણે શું કરવાના છે, અવયવો મેળવવાના છે. એમાં પણ તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવાના છે તો કે નિત્ય સમમાં. જો આ જે તમને સૂત્ર આપેલું છે એ ટૂંકમાં શું છે, એક પદાવલી, અને એમાંથી આપણે શું મેળવીએ છીએ, આન્સર મેળવીએ છીએ. તો આપણે એક એક દાખલો જોતા જઈએ કે કેમ એ કરવાનો છે. પહેલો દાખલો છે a નો સ્ક્વેર a x નો સ્ક્વેર પ્લસ b x. હવે આપણે જોવાનું કે પેલા કોમન નીકળે છે કે નહીં. બધા પેલા દાખલા હોય એમાં તમારે શું જોવાનું, કોમન કાઢવાનું. હવે અહીંયા a x નો સ્ક્વેર પ્લસ b x, આ બે માંથી શું કોમન નીકળે તો કે x કોમન નીકળે. તો અહીંયા શું વધશે તો કે a x પ્લસ b x વધશે. તો આ તમારે શું છે તો કે આન્સર સાવ છે, સરળ દાખલા છે. તમારે શું ખાલી વિચારવાનું કે બે વસ્તુ છે એમાંથી કોમન શું નીકળી શકે છે. એના પછીનો જે દાખલો છે એમાં જોઈએ 7 નો સ્ક્વેર પ્લસ 21 યુ સ્ક્વેર. તો એમાં જોઈએ આ બે ના શું થઈ તો કે ભાગ પડે કે નહીં, 7 શું થઈ જાય, 21 થશે. આ બે માંથી કોમન શું નીકળશે તો કે 7, અહીંયા શું વધશે 3 નો સ્ક્વેર, અહીંયા શું વધશે 3 ક્યુ નો સ્ક્વેર. તો આ તમારો શું છે તો કે આન્સર. એના પછીનો જે દાખલો છે એમાં જોઈએ 2x નો ઘન પ્લસ 2xy સ્ક્વેર પ્લસ 2xz સ્ક્વેર. હવે આમાંથી પણ તમારે શું વિચારવાનું છે કે પદાવલી વાળા દાખલા હોય એમાં તો આપણે શું કરવાનું છે, કોમન વાળી વસ્તુ પેલા વિચારવાની. જો એ ન થતી હોય તો બીજું આપણે શું કરવાનું, આ સૂત્રોમાંથી જોવાનું કયા સૂત્રોનો અહીંયા ઉપયોગ થાય છે. તો પહેલા જોઈએ કે કોમન નીકળી શકે છે કે નહીં. તમને એવી જ પદાવલી આપેલી હશે કે જો એમાંથી કોમન નીકળી શકે. અહીંયા શું છે, 2x નો ઘન પ્લસ 2xy સ્ક્વેર પ્લસ 2xz સ્ક્વેર. અહીંયા જુઓ અહીંયા કોમન શું નીકળે છે તો કે અહીંયા 2 છે, અહીંયા 2 છે અને અહીંયા 2, એટલે એક તો આપણે કોમન પહેલા કાઢી લઈએ શું નીકળશે, બે કોમન નીકળશે. અહીંયા x નો ઘન છે, અહીંયા x છે, અહીંયા x છે, એટલે કે એક વખત શું નીકળે, x કોમન નીકળી શકે. હવે જો બીજી એક કોઈ વસ્તુ છે એ સરખી નથી, તો અહીંયા આપણે લખીએ અહીંયા x ની 3 ઘાત હતી, એક વખત x આપણે 12 લખી તો કેટલા વધે x, તો કે x આપણે અહીંયા 2 વધશે. અહીંયા જો 2 અને x બે કોમન નીકળી ગયા છે તો અહીંયા શું હશે, y નો સ્ક્વેર હશે. અહીંયા કેમ હશે, અહીંયા શું છે 2 અને x બે કોમન નીકળી ગયા છે, શું હશે z નો સ્ક્વેર. અહીંયા જો તમારું જે પહેલું સૂત્ર છે એ તમને અહીંયા દેખાશે, એનો શું છે તો કે આપણે એનો ઉપયોગ કરીએ છીએ કોમન બાય. ટૂંકમાં પદાવલીના જે દાખલા આવે એમાં કયું સૂત્ર આવશે તો કે પહેલું જે સૂત્ર છે એ. am નો સ્ક્વેર પ્લસ bm સ્ક્વેર પ્લસ bx સ્ક્વેર પ્લસ am સ્ક્વેર. તો એમાં આપણે શું કરવાની, બે બીજી જોડી બનાવવાની, એટલે કે આ જે બીજું આપણું સૂત્ર છે એ. કેમ કે જો આ બે વસ્તુમાં સરખું છે અને આમાં સરખું છે, આ કોઈ પદ છે એમાં સરખું આવતું નથી. જો અહીંયા આપણે બીજું સૂત્ર જે સમજ્યું હતું એ પ્રમાણે છે, તો આપણે જોઈએ આમાં આમાં શું નીકળશે કોમન તો કે a કોમન નીકળશે m નો સ્ક્વેર. અહીંયા શું વધે a પ્લસ b, અહીંયા કોમન શું નીકળશે તો કે n નો સ્ક્વેર. અહીંયા શું વધશે તો કે b પ્લસ a, અથવા જી તમે a પ્લસ b એ બે વસ્તુ શું થાય તો કે સરખી થાય. તો અહીંયા તમે લખી શકો a પ્લસ b m નો સ્ક્વેર પ્લસ n નો સ્ક્વેર. b પ્લસ a કે a પ્લસ b બે શું થાય તો કે સરખું થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચારે દાખલા છે તમારે શું કરવાના છે તો કે હોમવર્કમાં જે છે પાકી બુકમાં લખવાના રહેશે અને સૂત્રો ખાસ તમારે પાકા કરવાના રહેશે. થેન્ક યુ.